રાઇટ ધ એરિયા ઇન સ્ક્વાયર સેન્ટીમીટર ઓફ ધ સેબ બિલો એટલે આપણે નીચે આપેલા સેટ છે તેનો એરિયા શોધવાનો છે હવે ટીચરે અત્યાર સુધી તો તમને જે શીખવ્યું છે તેમાં ખાના આવતા હતા આ ખાના દોર્યા નથી તો આપણે આ લીટીને લંબાવીને પહેલાં પેન્સિલથી ખાના પૂર્ણ કરીશું હવે મિત્રો તમને આવડી જ ગયું હશે હવે આપણે શું શોધીશું તો જેટલા આખા એટલે કે હોલ સ્ક્વેર છે તેમાં રાઇટની ક્લિક કરીશું વન ટુ એન્ડ થ્રી હવે આપણે જોઈએ કે હાફ સ્ક્વેર હશે તેમાં ચોકડીની નિશાની કરીએ છીએ પણ તમને લાગશે પહેલી નજરે કે આ હાફ સ્ક્વેર છે પણ બચ્ચાઓ ધ્યાનથી જોવા હાફ કરતાં થોડું ઓછું છે એટલે એમાં ચોકડીની નિશાની થશે નહી હવે આપણે ક્વાર્ટર સ્ક્વેર કરીશું તો ક્વાર્ટર સ્ક્વેર એટલે કે અડધા કરતા વધારે પણ આ સ્કવેર આપણે ગુજરાતીમાં કહીએ તો તેનામાં હું સર્કલની નિશાની કરું છું હવે આપણે પેજમાં લખી દઈએ સેફ એનો મેં અહીંયા દાખલો ગણ્યો છે આપણા હોલ સ્ક્વેર કેટલા આવ્યા તો આપણી આકૃતિ પર જોઈએ તો વન ટુ એન્થ્રી એટલે હોલ સ્ક્વેર મેં લખા ઝીરો ત્યાર પછી હાફ સ્ક્વેર આકૃતિમાં છે બચ્ચાઓ નથી ને એટલે હાફ સ્ક્વેર આપણે લખી દીધા છે ઝીરો ઝીરો હવે આપણે હોલ સ્ક્વેર ગણીશું હોલ સ્ક્વેર કેટલા છે વન ટુ થ્રી એટલે આપણે લખી દીધું સોરી ક્વાર્ટર આપણે ગણ્યા છે થ્રી તો ઝીરો થ્રી હવે આને આપણે પ્લસ કરીએ તો કાઉન્ટ કરતા કેટલા આવશે થ્રી પ્લસ ઝીરો પ્લસ થ્રી સિક્સ આવ્યા તો આપણો આન્સર આવશે સિક્સ સ્ક્ટીમીટર અહીંયા આપણો આકૃતિનો જે એરિયા શોધવાનું કીધું છે તે શોધાઈ ગયું છે સિક્સ સ્ક્વેર સેન્ટીમીટર એ જ રીતે હું તમને એફનો એરિયા આપણે જોઈ લઈએ એફમાં આપણે જોઈએ તો હોલ સ્ક્વેર કેટલા છે વન ટુ થ્રી ફોર એમાં તો લાઈન આપી જ છે એટલે આપણે કાઉન્ટ જ કરવાના છે હવે આપણે અહીંયા હાફ સ્ક્વેર જોઈએ આ હાફ સ્ક્વેર આવે છે નથી આવતા હવે આપણે શું જોઈશું ક્વાર્ટર સ્ક્વેર ક્વાર્ટર સ્ક્વેરમાં આપણે સર્કલ કરીએ છીએ વન ટુ થ્રી ફોર તો હવે આપણે આનો આન્સર શું આવશે હવે કાઉન્ટ કરીએ તમે જાતે લખો દાખલા તરીકે હોલ સ્ક્વેર કેટલા છે ફોર એટલે આપણે અહીંયા લખીશું ફોર હાફ તો છે જ નહીં એટલે આપણે ડિવાઈડ કરવાના આવશે જ નહીં આ સિવાય ક્વાર્ટર સ્ક્વેર ફોર છે તો ફોર પ્લસ ફોર કેટલા થશે એટ થશે તો એઇટ સ્ક્વેર સેન્ટીમીટ